નમસ્તે વિદ્યાર્થીઓ, સંસ્કૃતની અંદર આપણે ચિત્ર પદાની 1 થી 4 ભણી ગયા. આજે આપણે મારી નોટબુકની અંદર ચિત્ર પદાની 1 થી 4 પૂરીશું. તો ચલો ચિત્ર પદાની 1. પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં કયું પક્ષી છે? ગધર્ભ એટલે કે ગધેડું, બક એટલે કે બગલો, મેષ એટલે કે ઘેટું, નકુલ એટલે કે નોળિયો. એમાં શું જવાબ આવશે? એ ગધર્ભ. શું આવશે? એ ગધર્ભ. ત્યારબાદ બીજો પ્રશ્ન, આ ચિત્રમાં કયું પક્ષી છે? એ ચટકા એટલે કે ચકલી, બી મયુરહ એટલે કે મોર, સી કોકિલાહા એટલે કે કોયલ, ડી શુકહ એટલે કે પોપટ. હા, શું આવશે? બી મયુરહ એટલે કે મોર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ શાનું ચિત્ર છે? એ પેટિકા એટલે કે પેટી, બી તાલહ એટલે કે તાળું, સી કુંજિકા એટલે ચાવી, ડી ચૂલી એટલે કે ચૂલો. હા, શું જવાબ આવશે? બી તાલહ. ચલો લખો સામેના બોક્સની અંદર, તા લ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ શાનું ચિત્ર છે? એ મેષ એટલે કે ઘેટું, બી મંડુક એટલે કે દેટકો, સી ગધર્ભ એટલે કે ગધેડું, ડી વૃષભ એટલે કે બળદ. હા, શું જવાબ આવશે? દેટકો એટલે કે મંડુક. ચલો સામેના બોક્સમાં શું લખશું આપણે? બી. ચલો લખો. લખાઈ ગયું. ચલો ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ શાનું ચિત્ર છે? એ ઘટ એટલે કે ઘડો, બી દીપ એટલે કે દીવો, સી તાલહ એટલે કે તાળું, ડી મેષ એટલે કે ઘેટું. હા, શું જવાબ આવશે? એ ઘટ. તો ચલો એની અંદર શું લખશું આપણે? એ ઘટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વૃષભ એટલે શું? એ ગધેડો, બી બળદ, સી નોળિયો કે ડી ઘેટું. હા, શું થશે વૃષભ એટલે? બળદ. તો શું કરશું બોક્સની અંદર? બી બળદ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગધર્ભ એટલે ખાલી જગ્યા? એ બળદ, બી ગાય, સી ગધેડું કે ડી બકરી. હા, શું આવશે એની અંદર જવાબ? ગધેડું. તો શું લખશું સામા બોક્સની અંદર? સી. લખાઈ ગયું. ચલો ત્યારબાદ આઠમો પ્રશ્ન, દીપ એટલે? દીપક નામનો છોકરો, બી દીવો, સી દીકરી, ડી વૃક્ષ. હા, શું જવાબ આવશે? બી દીવો. ચલો એની અંદર લખો બી દીવો. ત્યારબાદ નવમો પ્રશ્ન, નકુલ એટલે શું? એ ગધેડો, બી બળદ, સી નોળિયો, ડી ઘેટું. શું જવાબ આવશે એની અંદર? હા, સી નોળિયો. બોક્સમાં શું લખશું આપણે? સી નોળિયો. ત્યારબાદ આગળ દસમો પ્રશ્ન, ઘડો એટલે શું? દસમો પ્રશ્ન શું? ઘડો એટલે સંસ્કૃતમાં શું કહેવાય ઘડાને? એ દીપ કહેવાય, બી ઘટ કહેવાય, સી તાલ કહેવાય કે ડી નકુલ કહેવાય. શું કહેવાશે એને? ઘટ. હ, તો સામે બોક્સમાં શું લખશું? બી ઘટ. હ. ત્યારબાદ અગિયારમું, ઘેટું એટલે? એ વૃષભ કહેવાય, બી ગધર્ભ, સી મેષ, ડી નકુલ. તો શું જવાબ આવશે એની અંદર? મેષ. સામે બોક્સમાં શું કરશું આપણે? સી. ત્યારબાદ બારમો, નોળિયો એટલે? એ સર્પ, બી નકુલ, સી મયુરહ, ડી મકર. તો શું કહેશું એને? નકુલ.
સામે બોક્સમાં શું કરશું? બી નકુલહ. ત્યારબાદ 13મો પ્રશ્ન, તાળું એટલે એ તાપહ, બી તાલહ, સી કુંજિકા, ડી ચટકા. શું જવાબ આવશે એની અંદર? બી તાલહ. તો સામે બોક્સમાં લખો, ચલો હાલો, બી તાલહ. ત્યારબાદ 14મો, કાક એટલે ખાલી જગ્યા, એ કાકા, બી કાળો રંગ, સી કાગડો, કે ડી કોઈક. હા, શું જવાબ આવશે? કાગડો. ચલો સામે ચોરસ ખાનામાં લખો, સી કાગડો. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે નીચેનામાંથી શું સાચું છે? એ ઘટ એટલે તાળું, સાચું? ના. દીપ એટલે દીવો, સાચું? હા. તો શું આવશે? દીપ એટલે દીવો. બી મેષ એટલે ઘેટું થાય. આપેલ તમામ એટલે આપણે જવાબમાં શું લખશું? બી દીપ એટલે દીવો. 16મો પ્રશ્ન, નીચેનામાંથી શું સાચું છે? હવે સાચો શબ્દ ગોતીવારો, તો એની અંદર સાચો શબ્દ કયો આવશે? સર્પહ. એ સર્પ એટલે સાપ. સામે શું લખશું? એ. ત્યારબાદ 17મો, મગર એટલે એને સંસ્કૃતમાં શું કહેવાય મગરને? તો એ મંડુક કહેવાય, બી મકર કહેવાય, સી સર્પ કહેવાય, કે ડી મેષ કહેવાય. તો એને શું કહીશું આપણે? મકર. સામે બોક્સમાં લખો, મકર. ત્યારબાદ 18મો પ્રશ્ન, જોડકું છે. પહેલું વૃષભ છે, બીજો મયુર છે, ત્રીજો દીપ છે. વૃષભ એટલે શું થશે? ગુજરાતીમાં વૃષભને શું કહેવાય? બળદ. સામેના બોક્સમાં ડી લખીશું. ત્યારબાદ મયુરને શું કહીશું? મોર. તો સામેના બોક્સમાં શું લખશું? સી. શું લખશું? સી. ચલો ત્રીજું છે દીપ, તો દીપને શું કહેવાય ગુજરાતીમાં? દીવો. તો સામેના બોક્સમાં શું લખશું? દીવો. તો ચલો લખો એની અંદર એ. ત્યારબાદ ચિત્રપદાની 2. ચલો બાળકો, આ શેનું ચિત્ર છે? હા હા, ચકલીનું છે. તો આપણે એને સંસ્કૃતમાં શું કહેવાય? એ ચટકા કહેવાય, બી મયુર કહેવાય, સી કોકિલા કહેવાય, કે ડી શુક કહેવાય. શું કહેશું એને? ચટકા. તો સામેના બોક્સમાં શું લખશું? એ ચટકા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, શાટિકાનો અર્થ શું થાય છે? એ સારી, બી ચાવી, સી સાડી, ડી ગાડી. તો શું થાય એનો? સાડી. તો સામે ચોરસના ખાનામાં લખો, સી સા ડી, એટલે કે સી કરી વળવાનું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ શાનું ચિત્ર છે અને આપણે બધા ઓળખતા જ હોઈએ છીએ? ચાવીનું છે. તો ચાવીને સંસ્કૃતમાં શું કહેવાય? એ પેટીકા કહેવાય, બી તાલક કહેવાય, સી કુંજિકા કહેવાય, કે ડી ચૂલી કહેવાય. હા, શું કહેશું? સી કુંજિકા. ચલો એની અંદર સી લખી વારો. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ શાનું ચિત્ર છે? થાળીનું ચિત્ર. તો એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? એ ચમ્મચ, બી સ્થાલિકા, સી ઘટ, ડી અવકારિકા. તો એને આપણે કહીશું સ્થાલિકા. તો ચલો સામેના બોક્સમાં લખીએ બી. હવે 5મો, આ શાનું ચિત્ર છે? એ શાટિકાનું ચિત્ર છે, બી બાલ છે, સી બાલિકા છે, કે ડી ઉરુકમ છે. હા, શું છે? છોકરી. તો એને આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ? બાલિકા. તો સામે ચોરસમાં લખી વારો, સી. ત્યારબાદ 6ઠો પ્રશ્ન, નદી માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો. એટલે કે એનો સમાન શબ્દ. એ સરિતા, બી કૂપહ, સી તળાગહ, ડી શાટિકા. એનો સમાન અર્થ શું થશે? એ સરિતા. ચલો બોક્સમાં લખો એ. લખાઈ ગયું બટાવ. ચલો આગળ, ચૂલી એટલે શું થશે? ચૂલી એટલે ચૂલો. તો સામેના બોક્સમાં લખ્યું હોય, ચલો બી. એના પછી 8મો પ્રશ્ન, ઘડી એટલે ઘડિયાળ. શું થશે બેટા? ઘડિયાળ. તો સામેના બોક્સમાં લખી વારો, સી. 9મો પ્રશ્ન છે, પુષ્પદાની એટલે ફૂલદાની. તો શું આવશે? સી. ત્યારબાદ 10મો પ્રશ્ન, ઉત્પીઠિકા એટલે ખાલી જગ્યા. તો શું થશે? ઉત્પીઠિકા એટલે ટેબલ. સામે શું લખશું? ડી. લતા એટલે ખાલી જગ્યા. તો શું આવશે? વેલ. તો સામેના બોક્સમાં શું લખશું? એ. 12મો પ્રશ્ન, ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહે છે? તો ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? પુષ્પદાની. તો
તો ચલો બતાવો, લખીશું એની અંદર કે ફૂલદાનીને સંસ્કૃતમાં પુષ્પદાની કહે છે. ચલો ઓકે, ચલો આગળ 13મો પ્રશ્ન. ચાવીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય? એ કન્યા, બી તાલ, સી કુંજિકા, ડી ચટકા. તો શું કહેશું? સી કુંજિકા. ચલો લખાઈ ગયું. ત્યારબાદ 14મો પ્રશ્ન. સાડીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય? શું કહેવાય સાડીને? એ સ્તાલિકા કહેવાય, બી ચૂલી કહેવાય, કે સી પેટિકા કહેવાય, કે ડી સાટિકા. તો સાટિકા કહીશું. તો શેમાં શું લખશું ચોરસમાં? સાટિકા, એટલે કે ડી ચોરસમાં લખ્યો ડી, અને ઉપર ખાલી જગ્યા રહે એની અંદર કરી વાળો સાટિકા. ત્યારબાદ 15મો પ્રશ્ન. ચૂલાને સંસ્કૃતમાં શું કહે છે? તો ચૂલાને સંસ્કૃતમાં ચૂલી કહે છે. ચલો એવું લખી વાળો, લખાઈ ગયો જવાબ. ચલો આગળનો પ્રશ્ન 16મો. ઘડિયાળને સંસ્કૃતમાં શું કહે છે? તો ઘડિયાળને સંસ્કૃતમાં ઘટી કહે છે. શું કહેવામાં આવે છે? ઘટી. ચલો લખી વાળો તમારા માય નોટબુકની અંદર કે ઘડિયાળને સંસ્કૃતમાં ઘટી કહે છે. ચલો લખાઈ ગયું. ત્યારબાદ 17મો પ્રશ્ન. જોડકા જોડો, કે તેની અંદર અવિભાગની અંદર ટેબલ, ફૂલદાની અને વેલ આપેલા છે. વિભાગ બીની અંદર સંસ્કૃત શબ્દ આપેલા છે. એ પુષ્પદાની, બી કુંચિકા, સી લતા, ડી ઉત્પીટિકા. તો આપણે સાચો જવાબ લખવાનો થાય છે. તો વિભાગ એ ટેબલ, તેને આપણે શું કહેવામાં આવે છે? ઉત્પીટિકા. શું કહીશું એને? ઉત્પીટિકા. તો સામે બોક્સમાં ડી કરો. એવી રીતે ફૂલદાની, એને આપણે શું કહીએ છીએ? પુષ્પદાની. તો એની આમ સામે લખો એ. વેલ, વેલને શું કહેવાય સંસ્કૃતમાં? લતા. તો સામે શું કરશું? શે. લખેવાઈ ગયું. હવે એના પછી આગળ ચિત્રપદાની 3. આ શાનું ચિત્ર છે? એ રથ, બી દ્રોણી, સી ષટકમ, ડી લવિત્રમ. બળદગાડું. શેનું છે? બળદગાડું. તેને સંસ્કૃતમાં શું કહેવાય? ષટકમ. તો સામે ચોરસમાં શું કરશું? શી. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? રૂપિયાનું, એટલે કે ધનનું. તો એ રત્નમ, બી ધનમ, સી કન્યા, કે ડી આભૂષણમ. તેને શું કહીશું? ધનમ. તો સામે ચોરસમાં બી કરશું. ત્યાર પછી આ શાનું ચિત્ર છે? તો આ રહ્યું જે રહ્યું રત્નનું, એટલે કે હીરો છે. તો એની અંદર શું આવશે ચોરસમાં? ડી રત્નમ. એના પછી આ શાનું ચિત્ર છે? તો બસ યાનો, એટલે કે બસનું છે. તો એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? લોકયાનમ. શું કહેવાય? લોકયાનમ. તો સામે શું કરીશું? ડી. હવે 5મું, આ શાનું ચિત્ર છે? તો લસણ. તો પહેલું એને સંસ્કૃતમાં શું કહેવાય? લસુનમ કહેવાય, બી પુસ્તકમ કહેવાય, કે સી પુષ્પમ કહેવાય, કે ડી સત્રમ. તો એને શું કહીશું? લસુનમ. તો સામે શું લખશું? એ. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? તો આપણે બ્લેકબોર્ડ. શેનું છે? બ્લેકબોર્ડ. એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો એ કૃષ્ણ ફલકમ. સામે શું લખશું? એ કૃષ્ણ ફલકમ. ત્યારબાદ 7મું, કાળા પાટિયાને સંસ્કૃતમાં શું કહે છે? તો શું જવાબ આવશે? કાળા પાટિયાને સંસ્કૃતમાં કૃષ્ણ ફલકમ કહે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન. વિમાનમ એટલે સાચું કે ખોટું? વિમાનમ એટલે વિમાન, સાચું કે ખોટું? શું આવશે? વિમાનમ એટલે વિમાન, સાચું આવશે ને? તો ચલો સામે ચોરસમાં શું કરશું આપણે? સાચું કરી દીધું. ત્યારબાદ 9મો પ્રશ્ન. પેન્ટનો સંસ્કૃતિ શબ્દ જણાવો. તો પેન્ટને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ઉરુકમ. તો ચલો એની અંદર લખો, પેન્ટને સંસ્કૃતમાં ઉરુકમ કહેવાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન. પુષ્પમને ગુજરાતીમાં શું કહે છે? તો ફૂલ. તો એને અંદર જવાબ લખો, પુષ્પમને ગુજરાતીમાં ફૂલ કહે છે. લખાઈ ગયું. ચલો ત્યારબાદ આગળ. છત્રમ એટલે ખાલી જગ્યા. એ છત, બી છત્રી, સી ઇસ્ત્રી, ડી છ. તો છત્રમ એટલે શું થાય? છત્રી. તો સામે શું લખશું ચોરસની અંદર? બી. ત્યારબાદ 12મો પ્રશ્ન. રત્નમ એટલે ખાલી જગ્યા. શું થશે? હીરો. તો ડી કરના લખી વાળો એની અંદર ડી. રત્નમ એટલે હીરો. 13મો પ્રશ્ન. ષટકમ એટલે કે બળદગાડું.
તો અને ચલો એની અંદર લખી વારું બળદ ગાડું અને સામે બોક્સમાં શું કરી વારશો બળદ ગાડું. 14મો પ્રશ્ન, પુસ્તકને સંસ્કૃતમાં શું કહે છે? તો પુસ્તકને સંસ્કૃતમાં પુસ્તકમ કહે છે. લખાઈ ગયું. 15મો પ્રશ્ન, કપડાં સીવવાના સંચાને સંસ્કૃતમાં શું કહે છે? તો કપડાં સીવવાના સંચાને સીવણ નિયંત્રમ કહે છે. ચલો લખાઈ ગયો. આગળ 16મો પ્રશ્ન, પેન્ટ એટલે સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય ઉરુકમ. શું કહેવાય? ઉરુકમ. તો સામે ચોરસમાં શું આવશે? એ. છત્રી એટલે ખાલી જગ્યા. છત્રી શું કહે છે સંસ્કૃતમાં? સત્રમ. તો સામે શું આવશે? સી. ત્યારબાદ 18મો, જોડકા જોડો. તો પહેલું છે ઉરુકમ. ઉરુકમને ગુજરાતી વિભાગ બીની અંદર શું જોડાશે? પેન. તો સામે ડી લખીશું. એના બાદ લસુનમ. તો સામે શું આવશે? લસણ. સી લખીશું. શટકમ. શટકમ એટલે સી એટલે બી બળદ ગાડું. એના પછી ચિત્રપદાની 4. આ શાનું ચિત્ર છે? ચમચી. એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? ચમસ. છે એની અંદર 4 શબ્દની અંદર. હા, એ. તો શું લખીશું એની અંદર? એ. ચમસ. બીજું આ શાનું ચિત્ર છે? દાંતરડું. ગુજરાતીમાં દાંતરડું કહેવાય. એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? એ દ્રોણી કહીશું, બી ધનમ કહીશું, સી લવિત્રમ કહીશું, કે ડી આભૂષણમ. હા, સી લવિત્રમ. એને શું કહીશું? લવિત્રમ. એટલે એની અંદર શું લખીશું? સી. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? તો એ મસી પાત્રમ. શું આવશે? એ મસી પાત્રમ. ત્યારબાદ 4મું, આ શાનું ચિત્ર છે? ડોલ. એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? દ્રોણી. તો સામે શું લખીશું? બી દ્રોણી. 5મું, આ શાનું ચિત્ર છે? તો કે કીડીનું. એને સંસ્કૃતમાં શું કહીશું? તો એ પીપીલિકા, બી લોકિયાનમ, સી સજ્જિકા, કે ડી તરલિકા. તો એ પીપીલિકા. ત્યારબાદ 6ઠો, કે સજ્જિકાનો અર્થ શો થાય છે? એ ફાઇલ, બી સંચો, સી સોય, ડી થાળી. તો એમાં શું જવાબ આવશે? એ ફાઇલ. એના પછી 7મો પ્રશ્ન છે, પિંજરનો અર્થ શો થાય છે? એ ચમચી, બી છત્રી, સી ચાવી, ડી સ્વિચ. શું જવાબ આવશે? ડી સ્વિચ. તો સામે શું લખશું? ડી. એના પછી લવિત્રમનો શો અર્થ થાય છે? એ ફાઇલ, બી કચરાપેટી, સી દાંતરડું, ડી ડોલ. તો લવિત્રમનો અર્થ થાય છે દાંતરડું. તો સામે શું લખીશું? સી. એના પછી 9મો પ્રશ્ન છે, દ્રોણીનો અર્થ શો થાય છે? એ સ્વિચ, બી ડોલ, સી ખડીઓ, ડી ચાવી. તેનો જવાબ શું આવશે? બી ડોલ. તો સામેના બોક્સમાં શું લખશું? બી. હવે એના પછી છે 10મો પ્રશ્ન, અવકારિકાનો અર્થ શો થાય છે? અવકારિકા. તો અર્થ શો થાય છે? તો એ ફાઇલ, બી કચરાપેટી, સી ડોલ, કે ડી બેટરી. તો અવકારિકા એટલે કચરાપેટી. તો સામે શું લખશું? બી કચરાપેટી. 11મો પ્રશ્ન છે, કીડીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહે છે? શું કહે છે? પીપીલિકા. કીડીને સંસ્કૃતમાં શું કહે છે? પીપીલિકા. ચલો લખાઈ ગયું. ત્યારબાદ 12મો, કેલ્ક્યુલેટરને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહે છે? શું કહેવાય છે? ગણન યંત્રમ. 13મો પ્રશ્ન, અવકારિકાને કચરાપેટી કહે છે, સાચું યા ખોટું? તો સાચું. સામે શું કરશું? ખરાની નિશાની. તો ગ્રંથને સંસ્કૃત શબ્દ કયો છે? તો ગ્રંથને સંસ્કૃતમાં શું કહીશું? તો લખો છે, ગ્રંથનો સંસ્કૃત શબ્દ ગ્રંથ થાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, દાંતરડા માટે સંસ્કૃત શબ્દ કયો છે? એ લવિત્રમ, બી અવકારિકા, સી ચમ્મસ, બી દ્રોણી. એમાં શું આવશે? એ લવિત્રમ. તો એ લખાઈ ગયું. હવે ત્યારબાદ આગળ 16મો, સ્વિચનો સંસ્કૃત શબ્દ અર્થ શું થાય છે? તો એ પિંજ, બી સજ્જિકા, સી ચમ્મસ, ડી ચમસમ. તો શું આવશે? સ્વિચને શું કહેવાય છે સંસ્કૃતમાં? પિંજ. એમાં શું કરીશું આપણે? એ પિંજ. 17મો પ્રશ્ન, સાયના ખડિયાને સંસ્કૃતમાં શું કહે છે? તો સાયના ખડિયાને સંસ્કૃતમાં મસી પાત્રમ કહે છે. ખ્યાલ આવી ગયો? ચલો લખી વાળો ચાર ઇન્ડિયા. ત્યારબાદ 18મો પ્રશ્ન, આભૂષણનું સંસ્કૃત જણાવો. તો આભૂષણનું સંસ્કૃત શું થાય? તો શું થશે? તો આભૂષણનું સંસ્કૃત આભૂષણમ થાય છે. લખાઈ ગયું. હા. ત્યારબાદ 19મો પ્રશ્ન, કરદીપ એટલે શું થાય?
દીવો સાચું કે ખોટું કે ટોર્ચ, તો શું થશે આપણે કરદીપ એટલે કે ટોર્ચ, તો ટોર્ચની શું કરશું ખરાની નિશાની. ત્યારબાદ 20મો પ્રશ્ન, વિભાગ એ ને વિભાગ બી સાથે જોડો એટલે કે જવાબ સામે, તો પહેલું છે ચમસ, તો ચમસ એટલે શું થાય ચમચો થશે ને, તો સામે શું કરશું બી. એના પછી બીજો સજ્જિકા એટલે શું થાય છે ફાઇલ, શું કરશું સી. દ્રોણી એટલે કે ડોલ, સામે શું કરશું ડી. લખાઈ ગયું. હવે છેલ્લો પ્રશ્ન 21મો, નીચે આપેલ શબ્દોમાંથી પુલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દોને અલગ પાડો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે કે પુલિંગ કોને કહેવાય, સ્ત્રીલિંગ કોને કહેવાય, નપુંસકલિંગ કેવી રીતે ક્યારે શબ્દ ઓળખી શકાતો હોય છે. એટલે કે પુલિંગની અંદર જે શબ્દની પાછળ અ બોલાતો હોય એ ઉચ્ચારણ અથી ઉચ્ચારણ થતું છેલ્લે એને પુલિંગ કહેવાય, અને જે શબ્દની પાછળ આ બોલાતો હોય એને શું કહેવામાં આવે છે સ્ત્રીલિંગ, અને જે મ હલંત હોય છેલ્લે એને શું કહે છે નપુંસકલિંગ. જો એની અંદર આપેલું છે કાક, તો કયો શબ્દ થશે પુલિંગ. મયુર કયો થશે પુલિંગ. કન્યા આ આવ્યો છે લે, તો એને શું કહીશું સ્ત્રીલિંગ. સત્ર મ હલંત થયો એ નપુંસકલિંગ. એના પછી મકર તો પુલિંગ. સ્થાલિકા સ્ત્રીલિંગ. ઉત્પીઠિકા તો સ્ત્રીલિંગ. પુષ્પમ નપુંસકલિંગ. ધનમ તો નપુંસકલિંગ. દીપ પુલિંગ. પુસ્તકમ નપુંસકલિંગ. નદી સ્ત્રીલિંગ. વિમાનમ નપુંસકલિંગ. પુષ્પદાની નપુંસકલિંગ. મંડુક પુલિંગ. વૃષભ પુલિંગ. ઘટી સ્ત્રીલિંગ. ચટકા તો શું આવશે ચટકામાં સ્ત્રીલિંગ. ષટકમ તો નપુંસકલિંગ. ચૂલી તો સ્ત્રીલિંગ. ગર્ભ એટલે શું થશે પુલિંગ. ગ્રંથ પુલિંગ. લવિત્રમ તો એની અંદર નપુંસકલિંગ. તાલ એટલે પુલિંગ. આવી રીતે પુલિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ શબ્દો છૂટા પાડી શકાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.